પોરબંદર તાલુકાના માધવપુર નજીકના મોચા હનુમાન મંદિર ખાતે આજે ધોરણ 1 થી કોલેજ સુધીના છાત્ર છાત્રાઓ વચ્ચે ચિત્ર સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રથમ ક્રમે આવેલા ચિત્ર સ્પર્ધકને મોચા હનુમાન મંદિર આશ્રમના સંતોષી માતાજીના હસ્તે રોકડ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર તાલુકાના માધવપુરથી 13 કિલોમીટર દૂર આવેલા મોચા હનુમાન મંદિર ખાતે આશ્રમના માતાજી દ્વારા છેલ્લા 8-1 વર્ષથી દર વર્ષની 24મી માર્ચના તાલુકા લેવલનો મોચા ગામે ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. તેવી રીતે આ વર્ષે પણ 24મી માર્ચના રોજ ધોરણ 1 થી કોલેજ સુધીના છાત્ર છાત્રાઓ વચ્ચે ચિત્ર સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોરણ 1 થી 8 સુધીના તેમજ 8 થી કોલેજ સુધીના મળીને કુલ 380 જેટલા છાત્ર છાત્રાઓ વચ્ચે ચિત્ર સ્પર્ધાનો કાર્યક્રમ અહીં મોચા હનુમાન મંદિર આશ્રમ સંચાલિત આવેલી હાઈસ્કૂલના પટાંગણમાં ચિત્ર સ્પર્ધાનો કાર્યક્રમ આજે સવારના 9 થી બપોરના 12 વાગ્યા સુધી યોજવામાં આવ્યો હતો, જેમાં સિનિયર અને જુનિયર તરીકે ચિત્ર સ્પર્ધા પ્રથમ અને ત્રીજા ક્રમે આવેલા તમામ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્પર્ધકોને રોકડ રકમનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોજા હનુમાન મંદિર આશ્રમના સંતોષી માતાજીના હસ્તે પ્રથમ સ્પર્ધકને પુરસ્કાર રૂપે રોકડ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે માંગરોળના જાણીતા રેત શિલ્પીકાર જેઠવાભાઈ તેમજ માંગરોળના ચિત્રકાર રેહાના કાજી અને માધવપુરના પેઇન્ટર સામંતભાડી જજીસ તરીકે ખાસ હાજર રહ્યા હતા. મારું નામ માલદેવભાઈ જેવાભાઈ પરમાર. આ મોચા હનુમાન સ્કૂલ એ કાર્યરત છે, જેમાં હું સેવા આપું છું શિક્ષણ પ્રત્યે. અને આ ચિત્ર સ્પર્ધાનું આયોજન 8 થી 9 વર્ષથી ચાલુ છે, જે 24 માર્ચના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે, જેમાં 2 વિભાગ હોય છે, એક સિનિયર વિભાગ એક જુનિયર, જેમાં બંને વિભાગમાં 3-3 ઇનામ આપવામાં આવે, 3-3 નંબરને ઇનામ આપવામાં આવે છે. અને બીજા પર જે બાળકો હોય છે એને પણ વધારાનું પુરસ્કાર રૂપે ઇનામ આપવામાં આવે છે. અને આમાં લગભગ 400 થી 500 બાળકો દર વર્ષે ભાગ લે છે. મારું નામ રાજેશ રામાણી. દર વર્ષની 24મી તારીખે 24-3ના રોજ પરમ પૂજ્ય આદરણીય શ્રી સંતોષગીરી માતાજીના આશીર્વાદથી અને હનુમાન જયંતીની કૃપાથી અહીં મોચા સ્કૂલની અંદર ચિત્ર સ્પર્ધાનું આયોજન થાય છે, જેની અંદર મોચા અને આસપાસના તમામ વિસ્તારના નાના નાના બાળકો પોતાની જે સુષુપ્ત શક્તિઓ છે એ શક્તિઓને પોતે બહાર કાઢે છે. માતાજી દરેકે દરેક સ્પર્ધકને ઇનામો આપે છે અને જે પણ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ હોય છે એ દરેકને પણ પુરસ્કાર આપે છે. તો અહીંનો માહોલ કંઈક અલગ જ હોય છે અને સમસ્ત ઘેડ પંથકના ભાઈઓ બહેનો આ તમામ આ સ્પર્ધાની અંદર જોડાય છે. શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ, માધવપુર.